સૌથી પહેલાં તો વાત કેંગેન વોટર વિશે કરી દઉં. બહુ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે અને એના વિશે જાતભાતના ક્લેમ્સ કરવામાં આવે છે કે શરીરને આલ્કલાઇન કરી નાખે ને એન્ટીઓક્સિડન્ટ્સ હોય ને રોગો મટાડી દેને જાતભાતનું. હવે આપણા શરીરમાં પીએચ એ લોહીમાં બહુ જ ટાઈટ માત્રામાં જળવાતી હોય છે, 7.35થી 7.45ની વચ્ચે, અને મોટાભાગના વ્યક્તિઓમાં એ એક આંકડો 7.40ની આસપાસનો કોઈ એક આંકડો ફિક્સ રહેતો હોય છે. મહદઅંશે સ્વસ્થ વ્યક્તિમાં આ પીએચમાં કોઈ કાળે બદલાવ કરી શકાતો નથી. એટલે તમે કેંગેન વોટર એ આલ્કલાઇન વોટર છે, પણ એ આલ્કલાઇન વોટર શરીરની પીએચને બદલી શકતું નથી. બીજું, કેંગેન વોટર જ્યારે જઠરમાં જાય છે તો જઠર એ અતિશય એસિડિક વાતાવરણ છે, જઠરની પીએચ 2-3 હોય છે. હવે તેમાં તમે ગમે તેટલું કેંગેન વોટર નાખો તો જઠર એ એસિડનો સ્ત્રાવ કરીને એ પીએચને નીચે લાવવાનું છે. ટૂંકા સમય માટે આલ્કલાઇન કેંગેન વોટરથી જઠરની સાંદ્રતા થોડી, પીએચ થોડી ઉપર જઈ શકે, પણ સરવાળે લોહીમાં જે પીએચ હોય છે એ તમે ગમે તેટલું કેંગેન વોટર પીઓ તોય બદલાઈ શકતી નથી. એટલે જે મોટા મોટા દાવા કેંગેન વોટર વિશે કરવામાં આવે છે એની પાછળ કોઈ મજબૂત રિસર્ચ પરિબળ છે નહીં. અને બીજો સવાલ કે સવારે ઉઠીને પાણી પીવું જોઈએ, તો સાધારણ રીતે એક બહુ જ ક્રૂડ રસ્તો એ છે આપણા શરીરમાં પાણીની જરૂરિયાત કેટલી છે એ જાણવાનો, કે તમારો પેશાબ કયા રંગનું આવે છે. જો તમે પ્રોપરલી હાઇડ્રેટેડ હો તો આપણો પેશાબ આછા પીળાથી સફેદ રંગનો હોવો જોઈએ. જો પેશાબની સાંદ્રતા વધે એટલે કે પેશાબ ઘાટો પીળો થાય તો એનો અર્થ એ કે તમે કેટલીક માત્રામાં ડિહાઇડ્રેટેડ છો. જો આવો પેશાબ આવે તો તમારે પાણીનો ઇન્ટેક વધારવો જોઈએ. હવે રાત્રે તમે પાણી પીને સૂઈ જાઓ, 10-11 વાગે સૂઈ જઈને સવારે 6-7 વાગે ઉઠતા હોઈએ, તો સળંગ 7-8 કલાક માટે શરીરમાં નવું કોઈ પાણી ગયું નથી. હવે કિડનીનું કામ તો ચાલુ જ છે, કિડની 24 કલાક પેશાબ બનાવ્યા જ કરે છે, તો શરીરમાં નવા પાણીની જરૂર સવારે ઉઠો ત્યારે હોય છે. કારણ કે 7-8 કલાક પાણી વગર ગયા પછી શરીર રિલેટિવ ડિહાઇડ્રેશન સ્ટેટમાં હોય છે, એટલે ઉઠીને પાણી પીવું હિતાવહ તો છે જ. હવે જે લોકો હાર્ટ ફેલિયરના કે કિડની ડિસીઝના દર્દીઓ હોય એમણે પાણી, દૈનિક પાણીનું પ્રમાણ એ એમના ડૉક્ટરની સલાહ મુજબ થોડુંક ઓછું રાખવું જોઈએ. વૈષ્ણવ જન તો તેને કર